أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا أنا عبد ما عبدتم ولا أنتم عبدون ما أعبد لكم دينكم ولي دين صدق الله العظيم पंजाब ना कवि बेदी साहेब नो शेर से इश्क हो जाए किसी से कोई चारा तो नहीं इश्क हो जाए किसी से कोई चारा तो नहीं सिर्फ मुस्लिम का मोहम्मद पे इजारा तो नहीं मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम समग्र मानव जात माटे छे अने आजनो मारो विषय छे इस्लाम अने सहिष्णुता એટલે પેગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બિન મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરતા હતા આપનું ફરમાન છે અલ ખલ્કુ કુલ્લુહુમ ઇયાલુલ્લાહ સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે એટલે તમામ લોકો સાથે સારો વ્યવહાર કરવાનું આપનું ફરમાન છે એક ઘટના આવે છે અબુ દાઉદ શરીફ જે હદીસ શાસ્ત્રનું મહત્વનું પુસ્તક છે એમાં એક ઘટના લખી છે કે એક વખત એક પ્રતિનિધિ મંડળ એક ડેપ્યુટેશન બિન મુસ્લિમોનો આવ્યું સકીફ કબીલા નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને તેમને પોતાની મસ્જિદમાં રહેવાનું સ્થાન આપ્યું મસ્જિદમાં બિન મુસ્લિમો આવી શકે છે અહીં કોઈ ભેદભાવ નથી તો આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને તેમને મસ્જિદમાં રોકાણની વ્યવસ્થા કરી આપી એવી જ એક અન્ય ઘટના સીરતે ઇબ્ને ઇસાક પેગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના જીવન ચરિત્રનું એક મહત્વનું પુસ્તક છે એમાં એક ઘટના લખી છે કે ખ્રિસ્તીઓનું નજરાનના ખ્રિસ્તીઓનું એક પ્રતિનિધિ મંડળ જેમાં 60 લોકો હતા અને એના જે નેતા હતા અબ્દુલ મસીહ એમના નેતૃત્વ હેઠળ આવ્યું મસ્જિદે નબવીમાં રોકાઈ સાંજનો સમય હતો અને વાતચીત ચાલી રહી હતી આ દરમિયાન સૂર્યાસ્તનો સમય થયો અને જે ખ્રિસ્તી મિત્રો આવ્યા હતા એ મસ્જિદે નબવીમાં પૂર્વ તરફ મોઢું કરીને પોતાની પ્રાર્થના કરવા લાગી બીજી તરફ મગરિબની નમાઝનો સમય થયો પેગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઈશારો કર્યો પોતાના મિત્રોને કે રોકાઈ જાઓ એમને પોતાની પ્રાર્થના પૂરી કરી લેવા દો પછી મગરિબની અઝાન આપજો આ નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો વ્યવહાર બિન મુસ્લિમો સાથે હતો જ્યારે મક્કાથી મદીના આપે હિજરત કરી જ્યારે મક્કા છોડવાનું આવ્યું અને આપ મદીના જઈ રહ્યા હતા ત્યારે આપના હિજરતના ગાઈડ કોણ હતા હિજરતના ગાઈડ જે તે સમયમાં રસ્તાઓના ભમિયા હતા અબ્દુલ્લાહ ઇબ્ને ઉરૈકી બિન મુસ્લિમ હતા આપના ગાઈડ અબ્દુલ્લાહ ઇબ્ને ઉરૈકી હતા જે બિન મુસ્લિમ હતા તો વ્યવહારમાં આપે તમામ લોકો સાથે વ્યવહાર કરે કેમ કે માનવતાની રૂએ માનવી હોવાની રૂએ સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે એ આપનું ફરમાન હતું જેને મૌલાના હાલીએ કહ્યું છે કે પહેલા સબક હે કિતાબે હુદા કા યે પહેલા સબક હે કિતાબે હુદા કા કે હે સારી મખલૂક કુમ બા હુદા કા સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એક વખત એક યહૂદી ઝૈદ ઇબ્ને સાના પાસેથી પૈસા ઉછીના લીધા 80 દિનાર ઉછીના લીધા હતા અને આના દ્વારા આપે શીખવાડ્યું કે વ્યવહાર તમામ લોકો પોતાના ધર્મ પર અમલ કરે લા ઇકરાહ ફિદ્દીન ધર્મમાં કોઈ પ્રકારની જબરજસ્તી નથી એ પેગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું ફરમાન હતું બિન મુસ્લિમ નાગરિકો માટે મુસ્લિમ દેશના બિન મુસ્લિમો નાગરિકો માટે આપનું કેવું ફરમાન હતું હદીસ શરીફમાં આવે છે અબુ દાઉદ બુખારી શરીફની હદીસ છે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું ફરમાન છે કે મન કતલ મુઆહિદન જે બિન મુસ્લિમ નાગરિકને નિર્દોષ મારી નાખે તો તે જન્નતની ખુશ્બુ ક્યારે સૂંઘી શકે નહીં જન્નતમાં જવાની વાત બાજુ પર જન્નતની ખુશ્બુ સૂંઘી શકે નહીં અને બીજે એક હદીસ છે બિન મુસ્લિમ નાગરિક પર કોઈ જુલમ કરે કોઈ અત્યાચાર કરે એની સાથે અતિશયોક્તિ કરે તો આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાન
सहिष्णुता ने नवेसर की खास करीने आदेश में जीवंत करवानी जरूरत है। क्योंकि आदेश में महाउपनिषद एनु सूत्र है वसी वसुदेव कुटुंबकम के समग्र सृष्टि ईश्वर को कुटुंब है। हां सूत्र है अने एवी रीते अन्य एक सूत्र गरुड़ पुराण में है सर्वे भवंतु सुखीनः के तमाम लोगो सुख साथे रहे चैन भी रहे शांति भी रहे धर्मनो साचो संदेश आचे आदेश अंदर मुस्लिमो अने बिन मुस्लिमो मुस्लिमो पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम नु जे शिक्षण छे सही शुभता नु एक थईने रहेवानु तो मुस्लिमो हमेशा अने बिन मुस्लिमो सदियो थी एक थईने रहता आव्या छे। आपणा पहला राष्ट्रपति डॉक्टर जाकिर हुसैन एमनु एक पुस्तक छे इंडिया भी आपणा पहला राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद एमनु पुस्तक छे इंडिया डिवाइडेड के भारत में सदियों थी लोगों कई रीते हरी मणि ने रहता था एना अनेक उदाहरणों एमने आ पुस्तक में रजू कर्या छे। पर आपने पासे बहु ओछो समय छे शिवाजी ना पिता शाहजी अने शाहजी ना पुत्र मालोजी मालोजी अहमदनगर राज्य ना एक जागीरदार हता अने मलिक अंबर ना लश्कर मा हता। अहमदनगर ना शासक के एमने राजा नु विरुद्ध आप्यु हतु अने मालोजी जे अहमदनगर मा दरगाह छे शाह शरीफ अहमद नी ए दरगाह पर अवार नवार जता हता एटले जारे एमने त्या पुत्र नो जन्म थयो शिवाजी ना पिता नो जन्म थयो ते एमनु नाम राख्यु शाहजी शाह शरीफ नी याद मा। एवी ज रीते राणी लक्ष्मीबाई राणी लक्ष्मीबाई ने आपणे जाणीए छीए पण राणी लक्ष्मीबाई ने सौथी आगळ आवीने सरकार आपना बांदाना नवाब बहादुर खान नवाब अली बहादुर खान अंग्रेजोए अली बहादुर खान नी राज्य ने जब्त करी लीधुं केम के तेमणे राणी लक्ष्मीबाई ने साथ आप्यो हतो अने अली बहादुर खाने राणी लक्ष्मीबाई ना अंतिम संस्कार की व्यवस्था करी हती एटले अली बहादुर खान ने कैद करीने ग्वालियर की जेल में नाखी देवामां आव्या। एवी ज रीते आपणे भगतसिंह नु नाम जाणीए छीए देश माटे आपणे बलिदानो आप्या भगतसिंह ने जारे गिरफ्तार करवामां आव्या तो एमना वकील हता आसफ अली अने जारे भगतसिंह नो मुकदमो चाल्यो अने एमने जारे सजा संभाळवानो समय आव्यो त्यारे जज हता आगा हैदर सहारनपुर ना सहारनपुर में एमनो मजार छे आगा हैदरे कह्युं हुकूमत ने कि हूँ क्या रे आ फांसी की सजा पर सही नहीं करूं आगा हैदर ने राजीनामो आपी दीदू जज ना पदे थी पण एने सही न कही आपनो आ इतिहास हतो। आजे नवे सरथी ए सहिष्णुता ने ए एकता ने ए इतिहास ने फरीथी जीवंत करवानी जरूरत छे बहु टूंको समय छे छेल्ले एक नानकड़ी घटना संभळावी ने मारू वक्तव्य पूरु करूं। मौलाना अली मियां नदवी गत सदीना बहु महान विद्वान महान आलिम एमनो एक बहु महत्वनु पुस्तक छे इंसानी दुनिया पर मुसलमानों के उरूजो जवाल का असर एनु भाषांतर इस्लाम इन द वर्ल्ड तरीके थई एमा आपणे घटना लखी के पहलाना लोको केवा हरी मणी ने न्याय साथे एक थईने संपीने रहता आज ये डिवाइड एंड रूल ये अंग्रेजों की नीति छे आज ये नवे सदी अपना देश में एकता नो संदेश आपवानो छे। तो मौलाना एक घटना लिखी छे के अंग्रेज ना समय में कांधला में एक केस चाले केस एवो हतो एक जामा मस्जिद हती एने अड़ीले एक जग्या आ जग्या कोन ए विवाद चाले त्याना मुस्लिमो नो दावो हतो के आ मस्जिद नी जग्या छे हिंदुओ नो दावो हतो के आ हमारी जग्या छे केस चाले बन्ने पक्षे कागळ बन्ने पक्षे दलील कोई केस नो निवेड़ो आवतो न हतो छेल्ले जब अंग्रेज जजे एवो एवो फैसलो कर्यो के आवता हवे पछी ने अन्य मुद्दत मा आओ तारे बन्ने पोताना प्रतिनिधियो नक्की करीने लाओ मुस्लिमो अने हिंदू एक प्रतिनिधियो जे फैसलो करे ए तमारे मान्य राखवानो आ निर्णय लेवायो फरी पाछा जता रहे बीजी मुद्दत आवी तारे मुस्लिमो पोत ने कयो जाय कि तमारो
हिंदुओं ने कही कि तुम्हारा प्रतिनिधि कौन, तो कि हमें नक्की करी शक्या नदी जगह जगह पर हम तक आप नहीं आवे लांबो समय जतो रे हमरा तुम्हारा प्रतिनिधि आओ। बाद गए बधाए हिंदुओं ने विचार के शू करू छेले हमने यूं कहू अंदर जजी के सामने आवी ने कि मुफ्ती इलाही बख्श क्यारे जीवन में झूठू बोलया नथी ये बहु ईमानदार छे हमारा प्रतिनिधि पण ये फैसलो करे क्या जमीन हिंदुओं ने आपी देवामा आए। अरे आज पण कांधनामा जामा मस्जिद की बाजू में लक्ष्मी नारायण मंदिर मौजूद छे आ यानी गवाह छे ते आ घटना जा लिखी छे त्या लखनारे बहु सरस वाक्य लिख्यू छे के ते दिवसे कांधना की अदालत में मुस्लिमों हारी गया पर इस्लाम जीती गया। तो इस्लाम का संदेश आज हिंदू धर्म पर सर्वे भवंतु सुखी न शिखवे तो आज पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत जे छे के मुस्लिमों बिन मुस्लिमों साथे के वो व्यवहार करे बिन मुस्लिमों कई दिन रहे आज नवे से भी आ संदेश ने आ देश में जीवन करवानी जरूरत छे। आवी सभाओं बारंबार थवी जोईए बारंबार मुस्लिमों अने हिंदुओं मळे तमाम कौमों ना लोगो मळे अने गंगा अने जल 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 संगम करी करी मां सुवास में के फूलो फूलो मां घुमा आवे खुदा की।